અલથણ શાક માર્કેટ નજીક કોમ્યુનિટી હોલ પાસે સાયરામ યુવક મંડળ દ્વારા શીશ મહેલની થીમ પર ગણેશજીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો શીશ મહેલની થીમ તેમજ અન્ય ડિઝાઇનને જોવા માટે સાંજે ભારે ભીડ જોવા મળે છે. આ ગણેશ મંડપની મુલાકાત લેતા કેટલાક લોકો સાથે ચેનલ સુરતે વાતચીત કરી હતી. આપણે જ્યારે સાંઈરામ યુવક મંડળના ગણેશજીના મંડપમાં આવ્યા છીએ ત્યારે કેટલીક બહેનો છે કે જેઓ પણ અહીંયા આવ્યા છે અને દર્શન કરવા માટે ખાસ બાપાને આવ્યા છે, તેમની સાથે પણ વાત કરીશું. જી બેન, આપનું નામ? કરિશ્મા રવિકુમાર રાણા. ક્યાંથી આવ્યા છો? અમે બેગમપુરા વડવાડી શેરી શ્રી સ્વામી સમર્થ યુવક મંડળની બધી લેડીસો ગ્રુપ બનાવીને આવી રહ્યા છીએ. અહીંયાનું ડેકોરેશન, અહીંયાની જે ફેસિલિટી, થીમ બધી બહુ ઘણી સરસ છે ને આયોજન પણ બહુ સરસ છે. તમે શું કહેશો, ગણેશોત્સવ શરૂઆત થઈ ગઈ છે, કેવું લાગી રહ્યું? બહુ આનંદ આવે છે. આમ બધી રીતે આમ બહુ સારું લાગે. કેટલા દિવસથી આમ બધું બહુ ઉત્સાહ અને ઉમંગથી આ વખતે બોજ ભાઈ ને એટલે બહુ જ સરસ છે. લાસ્ટ યરમાં અમે અહીંયા આવ્યા હતા ને ત્યારે અહીંયા મૈસૂરનું આખું ટીમ એવી મસ્ત ઊભી કરી હતી ને, તો એના માટે અમે છેક રહીએ છીએ સ્ટેશન પર, ત્યાંથી અહીંયા સુધી અમે ફક્ત જોવા માટે, સ્પેશિયલ જોવા માટે જ આવ્યા છે. આખી લેડીઝ ટીમ બનાવીને અહીંયા આવ્યા છે ને અહીંયાના આયોજકોનું બહુ જ ફાઇન, અમને રિસ્પોન્સ પણ બહુ સરસ મળે છે. બહુ જ ફાઇન એટલે બહુ જ સરસ. રી સર, આપણે આપણે શીશ મહેલમાં ફરતા હોય ને એવો અનુભવ થાય છે અહીંયા. બોલો નમસ્તે, મારું નામ દીપક પવાર છે. સાંઈરામ યુવક મંડળની અમે છેલ્લા 27 વર્ષથી સ્થાપના કરીએ છીએ. અહીં ઘણા ભક્તિભાવથી આવે છે, ઘણી શ્રદ્ધા લઈને આવે છે કે જેઓના કામ નથી થતા, ઘણાના લગ્ન નથી થતા, તો તેવા લોકો અહીં બાધાની મૂર્તિઓ મૂકે છે અને તેઓ લોકોની મનોકામના પરિપૂર્ણ થાય છે. તો અમારા ગણપતિ બાપાની આ વિશેષતા છે. મોટી સંખ્યામાં અહીં લગભગ 10-20-30 હજારની સંખ્યામાં લોકો અલગ જ ભાવથી આવે છે અને પોતાની શ્રદ્ધા પરિપૂર્ણ થાય છે અને બાબાના દર્શન કરીને એ લોકો ધન્યતા અનુભવે છે. આ 27 વર્ષ પૂર્ણ પહેલાં અમારે આ મંડળની સ્થાપના થઈ હતી અને ત્યારથી ડે બાય ડે અને દર વર્ષે આમાં વધારો થતો ગયો અને બધાના ભક્તિભાવ વધતો ગયો અને બધાની શ્રદ્ધા પણ વધતી ગઈ. ઘણાના મેડમ એવું છે કે લગ્ન નથી થતા, ઘણાના કંઈ કામો નથી થતા, તો તે કામની બાધા અહીં લે છે. અમારે ત્યાં ચાંદીનો ઉંદર છે, એના કાનમાં કહે છે, ગણપતિ બાપાની આગળ એ લોકો મનોકામના મૂકે છે એમના ચરણોમાં, તો અવશ્ય એ પૂરી થાય છે. હા, ગત વર્ષે મૈસૂર પેલેસ હતો, આ વખતે અમે શીશ મહેલ બનાવ્યો છે. તો તમે જોઈ શકો છો ઘણા લોકો એકદમ અલગ જ ઉત્સાહથી આવે છે. અહીંયા અમે સેલ્ફી પોઈન્ટ રાખ્યો છે આ તે, એટલે ઘણાને અલગ જ આનંદ થાય છે. બસ આવો, ભક્તિભાવમાં જોડાઓ